બહારી મામલતદાર યાસ્મીન શેખની બદલી બાદ વાપીના મામલતદારને ઇન્ચાર્જ તરીકેનો સ્ટાફ સોંપવામાં આવ્યો હતો અને પારડીના પ્રાંત અધિકારી વીપી મછારની બદલી બાદ વાપી, પારડી અને ઉમરગામ ત્રણેય તાલુકાના પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડતા હાલ ઇન્ચાર્જ અધિકારીને ચાર્જ સોંપવાથી વાયબ્રન્ટ તાલુકાનું ગાડું જેમ તેમ કરીને ચલાવી અરજદારોને રોજની સમસ્યાથી લાંબેથી આવતા ગરીબ આદિવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેમજ પારડી તાલુકાના એક વરિષ્ઠ નાગરિક અંબુભાઈએ પારડી મામલતદાર કચેરી ખાતે રોજની પડતી સમસ્યા અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ ત્રણ તાલુકા વાપી, પારડી અને ઉમરગામમાં ખાલી પડેલ પ્રાંત અધિકારીની જગ્યા સરકાર તાત્કાલિક કોઈ અધિકારીને ફાળવે તે જરૂરી બની રહ્યું છે. જે સમસ્યા બાબતે ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ આ બંને નેતાઓ પોતાની એડીચોટીનો જોર લગાવી પારડીના મામલતદાર અને પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ફાળવે એવી પારડી તાલુકાની લોકોની બોમ્બ ઉઠી રહી છે. તમારી વાત સાહેબ સાચી છે અને કોઈ વખતે એવું થાય છે કે ગમે તે કામની જરૂર પડે તો સાહેબ નથી, આ સોમવારે નથી, પછી પેલા ગુરુવાર નથી અને નાગરિકોને પબ્લિકોને બહુ ત્રાસ થાય છે. તો મારું સજેશન એવું છે કે એની જગ્યા કોઈ અદાલતમાં ભરવી જોઈએ, ચાહે ચલા આપણે મામલતની જગ્યા ભરવી જોઈએ, બીજા પેલા શું નામ પ્રાંત અધિકારી સાહેબની બી જગ્યા ભરવી પડે. અમૃત પટેલ નો રિપોર્ટ, પારડી.